વાપીના છરવાડામાં ધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ ક્લબના નેતૃત્વ હેઠળ લાયન્સ ક્લબ રિજિયન અને લાયન્સ ક્લબ ઓફ સુરત ગ્રીન સિટીના ઉપક્રમે વિકલાંગો માટે ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. વાપીના છરવાડા ગામમાં આવેલા ઓસવાડ સેન્ટરમાં યોજાયેલા આ કેમ્પમાં વિકલાંગોને સાધન સહાય આપવામાં આવી હતી. આ ઉપરાંત આ કેમ્પમાં નિષ્ણાંત તબીબો દ્વારા વિકલાંગોને શારીરિક ચકાસણી કરી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. ફિઝિકલી હેન્ડિકેપ લોકો માટે ધારોસભ્યો ફિઝિકલી હેન્ડિકેપ હોય અમારી વાપી એરિયાની ખેલીને મોટી સલાહ અને વિશાળ સુધીની ક્લબો એટલી મોટી સ્કૂલો એના પ્રેસિડેન્ટ એક લોકો અને અમારી સુરતની અમારી હોમ ગ્રાઉન્ડ સુરત યુનિવર્સિટી આ ક્ષેત્રના સહયોગથી અમે આ આઠમો ફિઝિકલી હેન્ડિકેપ લોકો એમ આ જગ્યાએ કર્યો છે. એની અંદર અત્યારે એની તપાસણી થઈ રહી છે. એમને લેગ્સ એન્ડ લિમ્સ એટલે જો એના પર નહીં હોય, કપાઈ ગયા હોય અથવા અકસ્માતે થયું હોય કંઈ પણ, તો એ બધું એમને અમે આખી એમની બીમા બનાવીને એટલે કે એની આખી પેટર્ન બનાવીને એ પ્રમાણે અમને આવા લેગો પણ 45 દિવસ પછી આ સાધનો મુંબઈમાં બનીને આવશે અને આ સ્થળે પછી એમને વિતરિત કરીશું. આજે અમે માપ લઈએ છીએ, માત્ર માપ લઈને એકદમ વ્યવસ્થિત માપ લઈને કે જેથી કરીને કોઈ વ્યક્તિનું હાઈટ હોય, કોઈ વ્યક્તિ ઊંચી હાઈટની હોય અને આપણે ગમે તે માપી દઈએ તેની કરતાં આપણે વ્યવસ્થિત જો એને માપ લઈને આપીએ તો એ યુઝ કરી શકે. અને એટલા માટે આ માપ માટેનો આ કેમ્પ છે. 45 દિવસ પછી ફરી પાછા આ મેઝરમેન્ટ પ્રમાણે આ સાધનો બનશે, એમાં વ્હીલ ચેર છે, ટ્રાઇસિકલ છે, ટ્રાઇપોડ છે, રજીસ છે, એલ્કો રજીસ છે, સીપી ચેર છે, બધું જ અમે આર્ટિફિશિયલ લેગ્સ એન્ડ લિમ્સ બધું જ અમે આપીએ છીએ. આ વસ્તુઓ બનીને 45 દિવસ પછી આવશે અને એને અમે ટ્રાન્સપોર્ટ કરીશું, તેને મુંબઈથી અમે લાવીશું. એને માટે અમે સ્પોન્સરો પણ છે અમારી પાસે અને એ કામ લાવીને અમે અહીંયા રાખીશું. એ દિવસે અમે આ બધા સાધનો અમે વિતરિત કરીશું. અમારા જે ડિસ્ટ્રિક્ટના જે ગવર્નર છે એમની હાજરીમાં અને બીજા લાઈન લીડરની હાજરીમાં અમે આ કેમ્પ અને આ રીતે પૂર્ણ હોઈએ. ઓકે, ટીમ ક્યાં છે? મુંબઈથી અમારે 21 મેમ્બરોની ટીમ હોય છે. એ લોકો પણ દિવ્યાંગ છે, એ લોકો જ આ બધું કાર્પેન્ટરી વર્ક, મશીનરી વર્ક બધું જ કરે છે, અહીંયા જ કરે છે. એઓ સવારે 8 વાગ્યાથી કેમ્પની શરૂઆત કરે છે અને પેશન્ટનો છેલ્લો પેશન્ટ એને કમ્પ્લીટ એનો માપ નહીં લેવાય છે ત્યાં સુધી અહીંથી જતા નથી અને પૂરેપૂરું બધા પેશન્ટોનો તપાસણી થઈ જાય ત્યારબાદ જ અહીંયાથી વિદાય થાય છે. કદાચ એક દિવસે રોકાવું બી પડે, એ લોકો એક દિવસ રોકાઈ બી જાય છે, એમને રહેવાની જમવાની બધી સુવિધાઓ અમે પૂરી પાડીએ છીએ. સરકાર ડિપાર્ટમેન્ટ તરફથી અમને શરૂઆતમાં થોડો એટલો રિસ્પોન્સ નહોતો મળેલો, પણ પછી મુકેશભાઈના પ્રયત્નોથી કપરાડા, ધરમપુર, ત્યાંના સરપંચો, ત્યાંના તાલુકા વિકાસ અધિકારીઓ, ત્યાંના અધિકારીઓ સાથે ખૂબ જ સરસ રિસ્પોન્સ મળ્યો અને એને લીધે તમે આ કેમ્પની આ સફળતા